ઇન્દ્ર રાજાનો ઇન્દ્રસન ડોલવા લાગે છે, એટલું ડોલવા લાગે છે કે ઇન્દ્ર રાજા ઇન્દ્રસન પર બેસી શકતા નથી અને પોતે વિચાર કરવા લાગ્યા છે કે પહેલાના ઋષિ મુનિઓ હતા તે હજારો હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું, તો આવો કોણ તપસ્વી જાગ્યો છે કે મારો ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે? અને ઇન્દ્ર રાજા મૃત્યુલોકમાં તપાસ કરવા માટે નીકળે છે. આવી રીતે ઇન્દ્ર રાજા મૃત્યુલોકમાં તપાસ કરવા માટે જાય છે. એવામાં ઇન્દ્ર રાજાએ એક શિવજીનું મંદિર જોયું છે અને એ મંદિરની અંદર કોઈ તપસ્વી તપ કરતો હોય એવું લાગ્યું છે. અને ઇન્દ્ર રાજા એ તપસ્વી પાસે પધારે છે. Thank you.
નહીં નહીં દોમોનાય મારી તો આખી મારી ઇન્દ્રપુરી અભડાઈ જાય માટે આકાશની અંધાર જરે 33 કરોડ દેવતા ભેગા જા તને મને આ ઇન્દ્રસન સોંપેલું ત્રમારથી મોટા કોણ કે બ્રહ્માજી એ મને કીધેલું કે જા ભાઈ ઇન્દ્ર જરે જરે તને સંકટ પડે તો મને યાદ કરજો તો તારે હું ખરેખર સંકટમાં છું તો એમને યાદ કરજો કરે હો જી હો જી એ દર મન વધારી ના માજા દર મન વધારી ના માજો ને જાય હેવાય જમા કરે હો જી હો જી હો જી હો જી એ બાબા બ્રહ્માજી જોતાની થી મારી નશા રે પ્રાણ અનસુ મુનિયો હતા તે જરો જરો વર્ષ સુધી તપ કરતા તો ઇન્દ્રસિંહ ને કઈ ન થતું માથે રાફડા થઈ જતા જયારે આવજો ઇન્દ્રપુરી મોજાય ભીષણો બોલાવે ભોળાનાથ આવજો રે આવ્યા ઇન્દ્રપુરી મોજાય
કરીએ બોલા શાકાર તાકાત કિલી અમે ડરીએ રે તમને બોલાવવાનું એક જ કારણ છે, ઋષિ મુનિઓ હતા, હજારો હજારો વર્ષ સુધી તપ કરતા, તોય મારા ઇન્દ્ર તમને કઈ બોલો આખો મારો ઇન્દ્રસન ડોલાવા લાગ્યો છે, ઇન્દ્રસન મારો લેવા માંગતો છે. નથી વિષ્ણુ નું વૈકુંઠ લેવા, મારો કૈલાસ લેવા માંગતો, અભિમાન ન કરવા. એ તો એ પુત્ર ના ફળ રૂપે મારા શરણે આવા આપણા તપ કરી રહ્યો છે, એ કઈ તારું ઇન્દ્રસન લેવા નથી માંગતો. તમે ત્રણે દેવ તમારા પોતાના સ્થાનકે સીધાવો, હું હમણે જ એને સપના રૂપે દર્શન આપી અને પાછો આવો. બરાબર તો બોલાના સમજાવી ન લીધી જોઈને બહુ સારું. હરે દેવી પાર્વતી, એ તો પોકરણ ગઢના રાજા અજમલ, એ તો એક પુત્ર ફળ માટે મારા શરણે આવા તપ કર્યા છે, એને ક્યાં ખબર છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાય નહીં. તમે કૈલાસમાં જાઓ, આપણા આસન ઉપર સીધાવો, હમણે એને સપના રૂપે દર્શન આપી અને પાછો આવો. Oh, yeah.
સાથે લેજો ગંગાજી ના તીર, તમને આપો આપ તો દર્શન નથી આપતો, પણ એક સપના રૂપે દર્શન આપી અને તમને રસ્તો બતાવું છું કે હે અજમેર રાજા, આપ મારી મમતા મેળવી અને દ્વારિકાના પંથે જાઓ, દ્વારિકાની અંદર રણછો રાય તમારા જરૂર રૂપ માંગશે, સ્વાધેર ઘેના લાડુ તમે સાથે લેતા જાજો, ગંગા જમનાની જારી પણ લેતા જાજો, પ્રભુને જમાડી અને જમજો અને પ્રભુના શરણ ધોઈ અને શરણામાં લેજો, હે અજમેર રાજા આપ મારી મમતા મેળવી દો, કારણ મેં કોઈને ફળે અવતાર લીધો નથી અને લાજ નથી.